નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દિવાનો દેશી ગોમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને દિવ્ય અને એક ચમત્કારી એક જડીબૂટી સમાન એક વનસ્પતિ લઈને આવેશું તમે જે મારા કેમેરા સમગ્ર નજારો જોઈ શકો છો આ વનસ્પતિનું નામ છે ચનોટી વનસ્પતિ આમતો પર ચનોટી છે ને તૈણ પકાની આવે છે અને તમે જે મારા વિડીયો સામે નજારા જોઈ શકો છો એ લાલ પકાની ચણોટી છે આ જોઈ શકો છો લાલ ચણોટી છે આ જોઈ શકો છો અને તમે જે મારા વિડીયો જોઈ શકો છો એના પત્તા પણ જોઈ શકો માની લો કે તમને મૂઢાની અંદર ચોદા પડ્યા મૂઢાની અંદર આળું ઝેર થયેલું હોય મૂઢાની અંદર તમને જણ જણી ફૂલ્યો રહેતી હોય કહેવાનો મતલબ કે તમને મૂઢાની લગતી એટુ ઝેડ પકાની બીમારી થયેલી હોય તો તમારે શું કરવાનું છે જે ચનોટીના પત્તા આવી છે ને દસથી બાર લઈને તમારે ચબઈ ચબઈ ચબાવવાના છે એટલું યાદ રાખજો એનો રસ ગળી જશે તો કોઈ વધુ આવશે નહીં એટલે કે પી જશે એટલે કે પેટના અંદર ઉતારી દેશો તો કોઈ વધુ આવશે નહીં એટલે કહેવાનો મતલબ કે આ ચનોટીના જે પત્તા છે તમે કૂણો કૂણો લઈને એને તમે ચબાવશો મોઢાની અંદર તો તમને દાંતનો અંદર દુખાવો થતો એ દુખાવો પણ મળી જશે તમારા પેઢા પણ મજબૂત થશે પ્લસ તમને જે મૂઢાની લગતી એટલું ઝેર પકાની બીમારી મૂઢાની અંદર દુઃખ દૂંઘ આવતી છે વાસ આવતી છે મૂઢાની અંદર ચોદા પડ્યા છે મૂઢું આરું ઝેર થયેલું છે એ બધું દૂબ મટી જશે એટલું યાદ રાખજો આમ તો ચણોતી ટઈન્ટ પકાની આવતી હોય એક તો લાલે હોય છે સફેદ હોય છે અને કાળી પણ હોય છે અને સફેદ અને કાળી તો કોઈ જગ્યાએ જોવા મળતી નહીં ભાગ્યે જ જોવા મળશે અને ખાસ કરીને લાલ બધી જગ્યાએ જોવા મળતી હોય છે આમતોર પર આ ચણોટી છે ને એકદમ ઝેરી છે એટલું યાદ રાખજો કારણ કે ચણોટીનું તમારે કોઈ કાર્ય સેવન કરવાનું નહીં એટલે કે એના બીજનું ચનોટીના બીજનું તમારે સેવન કઈ રીતે કરવાનું આ જોઈ શકો એના લાલ બીજ સુ જોઈશો આ બીજને છે ને તમારે શું કરવાનું છે માની લો કે તમે હો ગ્રામ બીજ લાવ્યા હોય તો એક લોટો પાણી લઈ રહેવાનું કહો તો બે લોટા પાણી લઈ રહેવાનું એના ત્રણથી ચાર કલાક સુધી પાણીના અંદર ઉકાળવા પડી બીજને એટલે ઉકળી રહ્યા પછી ઠરી રહ્યા પછી એના અંદર જે ખોપડી હોય છે જે લાલ કલર એને તમે ઘાઢીને આનું પછી સેવન કરવાનું છે કહેવાનો મતલબ કે તમે આ બીજને તમે શુદ્ધ કરીને અને ઉકાળીને ત્રણ કલાક પછી તમે સેવન કરશો ને તો જો તમને નપુકશિકતા રહેતી હોય શારીરિક કમજોરી રહેતી હોય અને તમારા શરીરના એનર્જી ના હોય પાવર શક્તિ ના હોય રોગપ્રતિકારક શક્તિની કમી રહેતી હોય પ્લસ તમે થોડું ઘણું કોમ કરતાં થાકી જતા હોય એટલે કે તમે મર્દ ના હોય ના મર્દ હોય તો તમે ઘાટા આવશે તો ફક્ત તમે ઓના થી 30 દોણા તમે ખાશો ને તો તમારા શરીરના અંદર પાવર શક્તિ આવશે એટલું યાદ રાખજો અને તમે મોજ કરશો એટલું યાદ કારણ કે આ તાકાતનો ખજાનાવાળી છે આ ચનોટી ઓના અંદર છે ને ગુણોનો ભંડાર ભરેલો છે એટલું યાદ રાખજો માની લો કે તમને સાથી અંદર કપ જમી જેલો હોય તમને ઉધરસ રહેતી હોય ફરી શરદી ખોશી રહેતી હોય બધું મટાડશે એટલું યાદ રાખજો પહેલાંના લોકો શું વાતો કરતા ખબર છે ચનોટી ઘેર લાવો ને એટલે ઘણા એમ કહેતા હતા કોકનારે કે ઝઘડો થા પણ એક વાત કરી એ તો બધી અંધશ્રદ્ધા હોતી એટલે ઘણા લોકો તો આ ચનૌટીનો ઉપયોગ છે ને વર્ષીકરણ કરવા માટે થાય એ બધું નાટક છે એટલું યાદ રાખજો ભોળા ભોપાળ એટલું યાદ રાખજો કારણ કે ચનોટીથી કાળી હોય કે ધોળી હોય કે લાલ હોય તૈણમાં ગમે તે હોય એનાથી કોઈ વશીકરણ થતું નથી કહેવાનો મતલબ કે બધું નાટક સેટવેદ રાખજો જો તમે ચનોટીને બીજ હૂંઘશો એટલે કે એના વાટીને તમે તો એના પત્તાને તમે એમ બરાબર મસળીને હુંગશે ને તો તમને માથાનો જે દુખાવો રહેતો હશે છે ને એ દુખાવો પણ મટી જશે બીજી એક વાત કરી લઉં કે માની લો કે તમારા વાળ વારંવાર ખરતા હોય અને તમારા વાળ સિલકી રહેતા હોય અને મજબૂત ના રહેતા હોય કાળા નેશ ના રહેતા હોય સફેદ થઈ જતા હોય તો તમારે જો તમારા વાળને એકદમ મજબૂત કરવા ને તો પચાસ ગ્રામ તો હો ગ્રામ પત્તા લાવીને વાટી નાખવાનો બરાબરની લું બનાવી દે એ માથા પર લેપ લગાવવાનો એટલી એટલે અને આ રાતે લગાવવાનો છે અને બરાબર હું કર્યા પછી હુઈ જવાનું છે પછી વહેલી સવારે ઉઠી નહીં ધોઈ નાખવાનું આવું અઠવાડિયુથી કરશો ને તો તમારા જે વાળ ખરતા છે એ દૂર થશે જે સફેદ થઈ જાય છે એ સફેદતા અડગશે અને કાળા મેશ રહેશે તમારા વાળોના અંદર મજબૂત આવી છે એટલી રાખજો માની લો કે તમને ગઠિયા રહેતો હોય કોઈ પ્રકારનો શરીરના અંદર દુખાવો રહેતો હોય તો તમારે સોને પચાસ ગ્રામ પત્તા લઈ દેવાનું શું કરવાનું છે પચાક ગ્રહના પત્તર તમારે વાટી લેવાનું બરાબર લુંદી બનાવીને તમારે શું કરવાનું છે પચા તે હરછું લઈ જવાનું એ હરશું ગરમ કરવા મૂછ્યું હતું ને એ તમે જે બનાવી એના અંદર નાખો જે ગરમ કરવા મૂછ્યું છે ને બરાબર ઉકળવા દે નવશેક જે તેલ રહી જાય તેલ ગાળીને સારી શીશીના અંદર ભરીને એ તેલની માલિશ તમે રાતે ઊંઘવાના ટાઈમે અઠવાડિયું કરશો ને તો તમારા શરીરના જે ગઠિયા રહેતો હશે જે શરીરના અંદર દુખાવો રહેતા છે ને બધું ગાયબ થઈ જશે મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાજો બાજુ બે લાયકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો મિત્રો જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારીનો એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાવી મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો આવજો બાય બાય સી યુ ટાટા